વેલકમ બેક, સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં. બિગ ડિબેટમાં આજનો અમારો મુદ્દો છે, જે રીતે ગાંધીનગરમાં ઘટના સામે આવી છે, પ્રધાન પુત્ર દ્વારા માર મારવાની ઘટના, અને ત્યારબાદ જે ફરિયાદી છે તેની સામે જ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, અને આ જ મુદ્દે અમે ચર્ચા કરી રહ્યા છીએ. હિમાંશુભાઈ, હું આપની પાસે આવીશ કે જે રીતે ઘટના સામે આવી છે, ક્યાંક ને ક્યાંક રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી હોય તેવું નથી લાગી રહ્યું? ચોક્કસ, વર્તમાન સરકાર એ પહેલા ઇતિહાસમાં એવું કહેવાતું હતું કે જે રાજા હોય ને એના શાસનની અંદર પ્રજાને ગુમરાહ કરવી હોય કે એને અંધારામાં રાખવી હોય તો મહોત્સવ કરવા. આ મહોત્સવ પ્રિય સરકાર છે. એમનો કૃષિરથ સફળ થવો જોઈએ, એમનો બાળ પ્રવેશો પ્રવેશ ના લે પણ બાળ પ્રવેશ મહોત્સવ મોટો થવો જોઈએ. પુસ્તક વાંચે ગુજરાત, ચાલશે ગુજરાત, ઊંઘશે ગુજરાત, જાગશે ગુજરાત, આ બધા જાત જાતના એવા ક્યાંથી નામ લાવે છે. જે લાવે છે બી ઘણો હોશિયાર માણસ છે. આના દ્વારા પબ્લિકને એક જાતનું એવું એક પડ બનાવી દીધું છે કે આ સરકાર જ બધું કરી રહી છે એમ. આ જે બી કંઈ થઈ રહ્યું છે એ આ સરકારથી જ થઈ રહ્યું છે. અને એના નીચે આજે ગુજરાતની અંદર ત્રણ લોકો બહુ જ તકલીફ છે. એક કાયદો અને વ્યવસ્થા, એક ખેડૂત અને શિક્ષણ. હું ત્રણે ત્રણનું તમને લોજિકથી કહું કે કાયદો અને વ્યવસ્થામાં એક ઘટનામાં આવા કોઈ નિર્દોષ નાગરિકને નહીં મળે તો ચાલશે, પણ એમના લોકોને પણ ન્યાય નથી મળ્યો. ખેડૂતોની વાત કરીએ તો ક્યાંય કૃષિ મહોત્સવ ચાલતા હોય ને ખેડૂત ક્યાંય બિચારો આત્મહત્યાઓ કરતો હોય. રેકર્ડ ઉપર 80 ખેડૂતોએ આત્મહત્યા કરી, એની તપાસ થઈ કે નથી થઈ એ હું ઈટીવીને વિનંતી કરું કે આ ખેડૂતોની પણ સાથે સાથે ચિંતા કરો. વિદ્યાર્થીઓની વાત કરું તો તમે કોઈ પણ મા બાપને જઈને પૂછો કે તમારું બાળક અને તમે કેટલા ખર્ચમાં ભણીને મોટા થઈ ગયા, અને તમારા બાળકને ભણાવવા કેટલા પગથિયા ઘસવા પડે છે, કેટલા લોકોની ચિઠ્ઠીઓ લખાવવી પડે છે, અને કેટલું ડોનેશન અને ફી ભરવી પડે છે. આ ત્રણ વર્ગ, આ ત્રણ વસ્તુ આ ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 10-15 વર્ષમાં ગુજરાતની પ્રજાને આપી છે. એક ખેડૂત બરબાદ થઈ ગયો, વિદ્યાર્થી જ્યાં ત્યાં રખડતો થઈ ગયો, અને જે કંઈ બી ક્યાંય બી કોઈનાથી બી કાયદાકીય રીતે એને ન્યાય લેવા જાય છે પોલીસ સ્ટેશનમાં, ત્યારે વરિષ્ઠ સિનિયર એડવોકેટ આઈપીએસ ઓફિસર સાહેબે કીધું એમ કે પોલીસ સ્ટેશન નહીં તો કોર્ટો છે જ. હજારો લાખો ની સંખ્યામાં કેસો પેન્ડિંગ પડે છે. એ જ વાત છે કે હજારો લાખો ની સંખ્યામાં કેસ હોય છે, અને મારામારીના કેસમાં ઘણી વખત એવું થતું હોય છે, ચૌહાણ જો આપને પૂછવા માંગીશ કે ઘણી વખત એવું થતું હોય છે કે નાની એવી બાબતમાં, અને આ તો મંત્રી પુત્ર દ્વારા મારામારી કરવામાં આવી છે, તો ઘણી વખત હારી જતી હોય છે સામાન્ય જનતા. તમારી એ વાત સાચી છે. આમ છતાં આપણી પાસે જે સિસ્ટમ છે એ સિસ્ટમથી જ આપણે કામ ચલાવવું પડશે. આપણે ઓવરનાઈટ પોલીસ ફરિયાદ પણ નોંધે, ફરિયાદ બાદ એની ઉપર કાર્યવાહી પણ ન કરે, મંત્રી પુત્ર સુધી હજુ પણ કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી મંત્રી પુત્ર ઉપર. જો તમારી એ હકીકત સાચી હોય કે મંત્રી પુત્ર ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અથવા ઇન્વેસ્ટિગેશન થયું નથી, તો એ ખરેખર પોલીસ માટે શરમજનક છે. આઈ એગ્રી વિથ દેટ, એમાં કોઈ સવાલ જ નથી. પણ બીજી વસ્તુ સાથે સાથે એ છે કે જો હવે એ પોલીસ નિષ્ક્રિય જ રહે અને કોઈ કામ ન જ કરે, તો એના માટે જ જે હમણાં હિમાંશુભાઈએ કહ્યું કે એના માટે કોર્ટ છે, એટલે પછી ધેન દે શુડ મૂવ ધી કોર્ટ. એટલે એ કરવી જોઈએ. જી ચૌહાણભાઈ, આપણે અત્યારે જે જણાવી દઈએ દર્શકોને કે ઈટીવી એ આ જ મુદ્દા પર ફોન લાઈન શરૂ કરી છે, અને તમામ દર્શકો જો પોતાના મંતવ્ય કે કોઈ પ્રશ્ન પૂછવા માંગતા હોય તો આપની સ્ક્રીન પર જે નંબર આવી રહ્યો છે તેના પર આપ ફોન કરી પ્રશ્ન પૂછી શકો છો. અહીંયા જે સ્ટુડિયોમાં મહાનુભાવો ઉપસ્થિત છે તેમને સાથે જ આપ આપના મંતવ્ય પણ દર્શાવી શકો છો. જે રીતે ગાંધીનગર કે અંધેરનગર બની ગયું છે એ મુદ્દે ચર્ચા ચાલી રહી છે, આ મુદ્દા પર આપ આપના મંતવ્ય આપી શકો છો. ચૌહાણ સાહેબ, આપને હું પૂછવા માંગીશ કે જે રીતે આપે વાત કરી કે કોર્ટ તો છે જ, પરંતુ પોલીસની પણ ખૂબ મહત્વની ભૂમિકા છે. જે રીતે આપણું સામાજિક આખું માળખું છે તેમાં પોલીસની ભૂમિકા ખૂબ મહત્વની છે, અને હવે પોલીસ દિવસે ને દિવસે નબળી પડતી જઈ રહી છે, અને તેને કારણે જ લોકોનો પોલીસ પરથી વિશ્વાસ પર ઉઠી રહ્યો છે. ત્યારે નથી લાગતું કે પોલીસે વધુ મજબૂત થવું જોઈએ અને આવા જે છે કોઈ પણ દબાણમાં આવ્યા વગર નિષ્પક્ષ રીતે કામ કરવું જોઈએ? તમારી વાત સાથે હું 100% સંમત છું, અને માત્ર પોલીસ નહીં પણ દરેકે દરેક ડિપાર્ટમેન્ટને આ રીતે નિયમ પ્રમાણે કામ કરવું જોઈએ, એમાં કોઈ બે મત છે જ નહીં. અને પોલીસ છે એ સૌથી વધારે અગત્યની બાબત છે, કારણ કે કોઈ પણ સ્ટેટમાં કાયદો અને વ્યવસ્થા
એ બહુ અગત્યની વસ્તુ બની જાય છે, ગમે તે દેશ હોય, ગમે તે પ્રદેશ હોય, ને ગમે તે કા ગમે તે સમય હોય. સી, આપણે ક્યારના પોલીસની વાત કરીએ છીએ, સાહેબે સિસ્ટમની વાત કરી, બહુ સરસ વાત કરી કે આપણે સિસ્ટમ પ્રમાણે જ કામ કરવાનું. આપણે હું સાહેબને યાદ પડી દઉં કે આપણે પાસે લોઝ બી બહુ છે, એવું નથી, ખાલી સિસ્ટમ ને આપણે લોઝ બી છે પણ ઇમ્પ્લિમેન્ટ નથી થતા, એક્ઝિક્યુટ નથી થતા. રુચન, આપણે હવે જી આપની પાસે આવીશ, પરંતુ અત્યારે અમારી સાથે જોડાઈ ગયા છે કોલર ગીર સોમનાથ થી છે યોગેશભાઈ. જી યોગેશભાઈ, આપનો સવાલ શું છે? મારો સવાલ એ છે કે પ્રધાન પુત્ર છે તો આપણા જે આનંદબેન પટેલની જે સરકાર, ભાજપ શાસિત સરકાર છે, તો એમાં શું આપણે આમ જે સામાન્ય નાગરિક છે એમને ન્યાય ક્યારે મળી શકશે? નહીં શું? જી ચૌહાણ સાહેબ, મને લાગે છે કે જો કોર્ટ જે વાતો જે રજૂઆત થઈ છે કે પ્રધાન પુત્ર સામે કોઈ પગલાં લેવાતા નથી, એક વસ્તુ, અને બીજી વસ્તુ એ કે એમને સુજલ શાહને હેરાન કરવા માટે એની સામે એટ્રોસિટી થઈ છે, અને ત્રીજી બાજુ એ છે કે પોલીસ ઉપર પ્રધાનનું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે કોઈ દબાણ હોય તે, તો એના અને જનરલી એવું લાગે કે સરકાર છે પોતાના પ્રધાનના દબાણમાં અને પોલીસને પણ એ રીતેના દબાણમાં લે છે. તો હવે મને લાગે છે ત્યાં સુધી કોર્ટ સિવાય કોઈ રસ્તો નથી, અને હજુ કોર્ટ ઉપર લોકોની થોડી ઘણી પણ હજુ આસ્થા છે, એટલે કોર્ટમાંથી એ ન્યાય મેળવી શકે એવું મને લાગે છે. જી ચૌહાણ સાહેબ, અન્ય એક કોલર અમારી સાથે જોડાઈ ગયા છે બાળથી, સુરેશભાઈ. જી સુરેશભાઈ, શું છે આપની પ્રતિક્રિયા? પ્રતિક્રિયામાં હું એવું કહેવા માંગુ છું કે છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં કાયદો વ્યવસ્થા પડી ભાંગી છે. અમારા શામળાજીમાં દારૂના બુટલેગરને રોકવા જતા પીએસઆઈએ જાન ગુમાવવો પડે, અને એના બીજા અઠવાડિયામાં જ એક કોન્સ્ટેબલને પણ મારી નાખવાનો પ્રયાસ થાય, અને છતાં પણ સરકારના પેટનું પાણી ન હલે. આ સ્થિતિ ગુજરાતની જનતા માટે બહુ કફોડી છે, હું એવું માનું છું. જી, કાયદો અને વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક કથળી ગઈ છે. તો ધેર ઇઝ અ નેક્સસ બિટવીન ધ પોલિટિશિયન્સ એન્ડ ધ રિચ પીપલ. એ તો દુનિયાને જગ જાહેર ચીજ છે કે જે પોલિટિશિયન્સ ને જે પાવર મળે છે, આ લોકો બીજા બિઝનેસમેન પાસેથી જે આ પૈસા એક ઇલીગલ વેસ્ટથી ભેગા કરે છે એ મળે છે. સો દેટ ઇઝ અ નેક્સસ, જે જગ જાહેર વાત છે. અને ઓબ્વિયસલી સારું થયું તમે આ મુદ્દો મૂક્યો છે, તાકી એ બી બધાને ખબર પડે કે પોલીસની બી, મેં કહું ને કે પેલે ધોબીના કૂતરા જેવી હાલત છે, ના ઘરનો છે ના ઘાટનો છે. અને બીજું મને એક પોઈન્ટ મૂકવો હતો કે આપણે જે બધા ક્યારના સાહેબ ન્યાય પ્રથા કરે છે, હવે એમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે લોયરો. અને આ લોયરો જે કેસનો તમાશો કરે છે, જે કેસ અત્યારે જાણે કે આપણે વિસ્મય કેસમાં જોયા શું તમાશા થઈ રહ્યા છે, યા બીજા ઘણા કેસીસમાં જોઈ રહ્યા છે, સલમાન ખાનના કેસમાં જોઈ રહ્યા છે કે શું શું તમાશા થઈ રહ્યા છે, તો જે લોયરો પર તો આપણે કોઈ વાત જ નથી કરતા. આપણે પોલીસને કીધું, ગવર્નમેન્ટને કીધું, બધાને પર તો માસ્ટર થયા, પણ લોયરો પર કોણ માસ્ટર થશે? જે ઇનફેક્ટ એ હું એ લોકોને તો ઉલટું વધારે મોટો જિમ્મેદાર સમજુ છું કે જયારે કેસ લડાઈ રહ્યો છે સિસ્ટમ પ્રમાણે, એ લોકો એમાં દખા નાખી અને પેલી તારીખો કરી, જૂઠું સાચું કરી અને કરે છે, તો એની કોણ રિસ્પોન્સિબિલિટી લેશે? ને લોયર સાહેબ, તમે અમાર જ્યારે આપણે સિસ્ટમની વાત કરીએ છીએ ત્યારે એ સિસ્ટમમાં જે કોઈ માણસો કામ કરતા હોય છે એ પ્રજામાંથી જ આવે છે, એટલે યથા રાજા તથા પ્રજા એમ કહો, અથવા યથા પ્રજા તથા રાજા એમ કહો. રાજા એટલે આખી એ સિસ્ટમ જે એને ગવર્ન કરી રહી છે. જો બધા જ સારા અને સત્યવાદી હરિશ્ચંદ્ર બની જાય તો આપણી દુનિયા સ્વર્ગ બની જાય, ઇન્કલુડિંગ ગુજરાત. ગુજરાતમાં જો હિમાંશુભાઈ મારે પણ મારી સાથે સહમત થશે કે ગુજરાતમાં